નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સર્વને આજના નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આપનું નવું વર્ષ ખૂબ જ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે અને આપ સૌ સંગીતમાં ખૂબ આગળ વધો એવી ઈશ્વરને પ્રભુને પ્રાર્થના. આવો સ્ટાર્ટ કરીએ આજનું આ લેસન. આજના નવા વર્ષથી એક પ્રણ જરૂર લેજો કે વિડીયોમાં જે રીતના સમજાવ્યું છે એ રીતના અમે તૈયાર કરવાની કોશિશ કરીશું, એ પ્રમાણે ચાલીશું તો સફળતા ચોક્કસ મળશે. કેટલાક સફળતાના પણ માપદંડ હોય છે, એ પ્રમાણે આપણે ચાલવું જરૂરી હોય છે. સૌપ્રથમ આપણે જેમને પણ અત્યાર સુધીના મારા લેસન બધા જ કમ્પ્લીટ કર્યા છે, લગભગ 22 લેસન સુધી આપણે આવ્યા છીએ, નંબર મને યાદ નથી પણ 22 સુધી તો કદાચ આવ્યા જ છીએ. તો આ 23મું લેસન હોય અથવા 24મું હોય તો આગળના લેસન તમારા કમ્પ્લીટ થયા હોય, કારણ કે આપણે સ્વરમલિકા આજે તાલ સાથે લેવાના છીએ. તો તાલનું જે નોલેજ હોવું જોઈએ, મેં તમને સમજાવ્યું છે કે તાલ સાથે આપણે કેવી રીતના વગાડવાની થશે સ્વરમલિકા અને તાલની સમજ શું છે. તાલ ત્રિતાલ મેં તમને સમજાવ્યો છે, નિશાનીઓ સમજાવ્યું છે, હાથેથી તાલ આપતા શીખવાડ્યું છે, એ પ્રમાણે તમારે તાલ પરફેક્ટ તૈયાર કરવો પડશે. હવે આપણે તાલ સાથે જોઈએ તો એ પહેલાં કેટલીક માહિતી. ઘણાને આ લખવાનો કંટાળો આવતો હોય છે તો આપણી પાસે કોર્સની ટોટલ 2 PDF ફાઇલો છે, જેમાં એકમાં 22 પેજ અને બીજામાં 16 પેજ છે. બંને એક સાથે ખરીદો, એ આખો કોર્સ તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા યુટ્યુબ પર શીખવા મળશે ફ્રી ઓફ ચાર્જ. ફક્ત તમારે લખવાનો કંટાળો આવતો અને તૈયાર મટીરિયલ જોઈતું હોય તો એને થોડોક ચાર્જ તમારે ખર્ચવો પડશે. તો બંને PDF ફાઇલ એક સાથે ખરીદી હોય તો એને મારા વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો, 70 43 87 20 78, હરેશ પ્રજાપતિ વિસનગર. આ સિવાય જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે ટોટલ નોટેશન સાથેની 6 PDF ફાઇલો છે. ગરબાની છે, 3 તારીખના ગરબાની છે, ફિલ્મી ગીતોની છે, લગ્ન ગીત લોકગીતની છે, ભજનની છે અને ધૂનની છે. તો નોટેશનથી તમારે શીખવું હોય તો નોટેશન સાથેની PDF ફાઇલો ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય, તમારે કોઈ હેલ્પ જોઈતી હોય તો હું અવેલેબલ છું, મને મેસેજ કરજો, હું તમને ચોક્કસ માહિતી આપી દઈશ. હવે તાલ સાથે જે વગાડવાનું છે, તાલ ક્યાંથી શરૂ થાય છે તો આ પહેલી તાલી છે, આ જે ચોકડીની નિશાની છે એ પહેલી તાલી. એક્ઝેક્ટ તાલ અહીંથી શરૂ થાય, ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા. તો આપણે 8 માત્રા અહીંથી, આ ખાલી છે તો આપણે 8 માત્રા જવા દેવી પડશે. 1 2 3 4 5 6 7 8 અને પછી અહીંથી સ્ટાર્ટ કરવું પડશે. જો તાલવાળો સમજવું હોય તો એ તમે ઈશારો કરો એટલે ત્યાંથી ઉપાડી દે. દાખલા તરીકે આપણે ગાતા હોઈએ, તાલ શરૂ નથી થયું આપણે ગાવાનું શરૂ કરીએ છીએ, સા સા ધ પ ગ રે સા રે ગ, તો અહીંથી તાલ એ શરૂ કરી દે. તમે ઈશારો કરો એટલે ધા ધીન શરૂ થઈ જાય. આ પહેલો રસ્તો. બીજો રસ્તો કે તાલવાળાને નોલેજ નથી અને ફક્ત તાલ વગાડતા આવડે છે, તો તમારે શું કરવાનું છે એને કહેવાનું કે ભાઈ તમે સ્ટાર્ટ કરો ધા ધીન ધીન ધા. એ સ્ટાર્ટ કરે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા. અહીં ખાલી આવે 9મી માત્રા તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવું પડે, સા સા ધ પ, એટલે 8 માત્રા જવા દેવાની, ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા, સા સા ધ પ ગ રે સા રે. આ 2 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, હું તાલ વગાડીને બતાવું છું. જો ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા સા સા ધ પ, ટૂંકમાં એક તાલની બીટ ઉપર એક સ્વર ગવાવું જોઈએ. ફરીથી ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા સા સા ધ પ ગ રે સા રે ઘ અ પ ગ ધ પ ગ અ ગ પ ધ સા રે સા ધ પ સા પ ધ પ ગ રે સા આ ગ ગ પ ધ પ સા આ સા ધ ધ સા રે ગ રે સા ધ ગ ગ રે સા રે રે સા ધ સા સા ધ પ ગ રે સા 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 ધ પ ગ રે સા રે ગ અ પ ગ રે
આ રીતના સૌથી પહેલાં જેમને તાલ સાથે વગાડતા થવું છે, તાલ સાથે વગાડવાનું એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તમારે પરફોર્મ કરવું છે, કોઈ પણ કોમ્પિટિશનમાં કે કોઈ જગ્યાએ તમે જાતે પરફોર્મ કરો છો, કોઈ પ્રોગ્રામમાં પરફોર્મ કરો છો, તો તાલ સાથે જ તમારે પરફોર્મ કરવું પડશે. વગર તાલ તમે પરફોર્મ કરશો તો તમારું રિઝલ્ટ, તમારો જે પ્રભાવ છે એ ઉપસીને આવશે નહીં, લોકોના માનસમાં એ છાપ ઉપસશે નહીં. પણ જો તમે તાલ સાથે વગાડતા હશો અથવા તો ગાતા હશો તો એનો આખો પ્રભાવ અલગ પડશે, તમારી ડિગ્નિટી આખી અલગ દેખાશે. તો આ રીતના સૌ પહેલાં મેં જે રીતના સમજાવ્યું તમને, આંગળીના વેઢા ઉપર ગાઈને બતાવ્યું, તાલ કેવી રીતના ઉપાડવાનો છે, કેવી રીતના સ્ટાર્ટ કરવાનો છે એ પણ સમજાવ્યું. એને બરોબર તમે સમજી લેજો અને એની સાથે વેઢા ઉપર પ્રેક્ટિસ કરી લેજો. એના પછી તમારે વગાડવાની અથવા તો જોડે ગાવાની પ્રેક્ટિસ કરવાની છે, એ જ પહેલાં નહીં. ખાસ ધ્યાનમાં રાખજો, તમે ડાયરેક્ટ તાલ સાથે વગાડવાની કોશિશ કરશો તો તમે મેચ થશે નહીં, કારણ કે તાલને સમજીને તાલ સાથે ચાલવું જરૂરી છે, તાલ સાથે ડગલું મિલાવવું ખૂબ જરૂરી છે. એટલા માટે મેં તમને વેઢા ઉપર બતાવ્યું કે વેઢા સાથે તાલની એક એક બીટ સાથે આપણે ચાલવાનું છે, અને તાલી અને ખાલીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે આપણી સ્વરમાલિકા છે એ ખાલીથી શરૂ થાય છે, એટલે કે નવમી માત્રાથી શરૂ થાય છે, તો આઠ માત્રા આપણે જવા દેવી પડશે. બે રીત છે ઉપાડવાની, એ બંને રીત મેં સમજાવી છે. ના સમજણ પડી હોય તો વિડીયોને ફરીથી રિવર્સ કરીને જોઈ લેજો અને સમજી લેજો, સમજ્યા પછી પ્રેક્ટિસ કરજો, એના પછી નેક્સ્ટ લેસનની રાહ જોજો. બે દિવસ પછી આપણે તાલ સાથે આનું આ લેસન ફરી લઈશું, તાલ સાથે તમને વગાડીને બતાવીશ. ત્યાં સુધી મહેનત કરજો, રિયાઝ કરજો, પ્રેક્ટિસ કરજો. આવજો, ગુડ બાય, ગુડ ડે, અને ફરીથી આપ સૌને હેપી ન્યૂ યર